કોંગ્રેસ દ્વારા ગુજરાતના દસ જિલ્લાના પ્રમુખોની યાદીમાં છબડો જોવા મળ્યો અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનું નામ જિલ્લા પ્રમુખ તરીકે લખાયું કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો જિલ્લા પ્રમુખ તરીકે અભિનંદન પાઠવતા જોવા મળ્યા જો કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેરના મેયર તરીકે પણ ફરજ નિભાવી ચૂક્યા છે નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે હિમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે સર સૌથી પહેલા તો આપને ખૂબ અભિનંદન સૌથી પહેલા સવાલ એ થાય છે કે જે લિસ્ટ બહાર આવ્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરીકે આપ શહેર પ્રમુખ કે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ના એ જે એઆઈસીસીથી જે લેટર આવે છે એમાં એ જ રીતે લખવામાં આવે છે અમદાવાદ શહેર અને ડિસ્ટ્રિક્ટ એટલે જે નિમણૂક છે એ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક છે સર ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે ખૂબ મોટી જવાબદારી અમદાવાદ શહેરના મેયર તરીકે પણ આપણે ફરજ નિભાવી ચૂક્યા છો અમદાવાદ શહેરમાં લોકસભાની ચૂંટણીમાં બે પૂર્વ અને પશ્ચિમ આવે છે સાથે સાથે અમદાવાદ શહેરનો અમુક વિસ્તાર ગાંધીનગર લોકસભામાં જાય છે તો આપ કામગીરી કઈ જ ન જોશો આગામી લોકસભાની ચૂંટણી લઈને મારું જાહેર જીવન અમદાવાદ શહેર સાથે જોડાયેલું રહ્યું છે હું અમદાવાદ કોર્પોરેશનમાં ચાર વખત ચૂંટાયેલો પ્રતિનિધિ રહ્યો અમદાવાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે મેયર તરીકે મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે અને અમદાવાદના ધારાસભ્ય તરીકે અનેક કાર્યો મેં કર્યા છે ત્યારે સ્વાભાવિક રીતે મારા મારો જે સંબંધો છે સંપર્કો છે અને સંગઠનમાં આટલા વર્ષોથી અમે કામ કરતા આવ્યા છીએ ત્યારે અમે લોકો બધા બધાને સાથે રાખીને બધાને સાથે મળીને અને સંગઠનની અંદર અમારી જે વોર્ડ સમિતિઓ છે સંગઠનની અમારા શહેરના હોદ્દેદારો છે અને શહેરની અંદર જે પ્રજાના જે પ્રશ્નો છે અત્યારે જે શહેરનો સર્વાંગી વિકાસ થાય લોકોના હક અને અધિકારોની વાતો થાય એ પ્રજાલક્ષી મુદ્દાઓને ઉપાડીને સંગઠન અને પ્રજાના હક અધિકારો બધાનો સમન્વય કરીને અમે કોંગ્રેસ પાર્ટી સમગ્ર શહેરની અંદર સારી રીતે કામગીરી કરે વોર્ડ સમિતિઓ સારી રીતે કામ કરે બુથ સમિતિઓ સુધી રચના થાય સંગઠનની અંદર નવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવે કે જે નવા લોકો જે આવતા હોય એને પણ સંગઠનમાં સમાવેશ કરવામાં આવે અને એમના માધ્યમથી પાર્ટી મજબૂત બને ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને કામ કરીએ એ રીતે પ્રયાસો થશે સર અમદાવાદ શહેરના મેયર તરીકે છો અમદાવાદ વિધાનસભા બાપુનગરથી આપ રહી ચૂક્યા છો પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો એકસો બાણું બેઠકો છે જેમાંથી માત્ર ચોવીસ બેઠકો જ જે વોર્ડ કમિશન કાઉન્સિલર કોંગ્રેસના છે સૌથી વધુ પૂર્વ અને દક્ષિણમાં છે પશ્ચિમમાં નથી પશ્ચિમ ભાજપનો ઘટ કહેવામાં આવે છે ત્યાં મજબૂત કરવા માટે આપનું કઈનું કામગીરી રહેશે મેં એ જ વાત કરી કે જે નવા વિસ્તારો આવ્યા છે નવા વોર્ડો આવ્યા છે જે નવા વળોનો સમાવેશ કરવામાં આવ્યા છે ત્યાંના ઘણા પ્રશ્નો છે અને ભારતીય જનતા પાર્ટીએ માત્ર વચનો આપ્યા છે આજે એમના કોર્પોરેશનમાં માત્ર કાંડને કૌભાંડો થાય છે તૂટેલા રોડ રસ્તા ગંદકી બ્રિજો તૂટી જાય લોકોને જે સુવિધા છે સુવિધા આપવામાં નથી આવતી રોગચાળો એટલો બધો છે એટલે સ્થાનિક જે પ્રશ્નો હશે સ્થાનિક જે મુદ્દાઓ હશે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે નવા વિસ્તારો છે એની અંદર સંગઠનની અંદર નવા માણસોનો સમાવેશ થાય અને નવા લોકો બધા આવે અને એનાથી સંગઠન વોર્ડ સમિતિ મજબૂત થાય વોર્ડ સમિતિના માધ્યમથી બુદ્ધ સમિતિઓ મજબૂત થાય એ રીતે બધાનો સાથ અને સહકાર લઈને કોંગ્રેસ પાર્ટી હું સંગઠનના માધ્યમથી જ પાર્ટીને મજબૂત કરીશું તો ચોક્કસથી આ હતા અમદાવાદ શહેરના નવા પ્રમુખ તરીકે જેમ નિમણૂક કરવામાં આવી છે હિંમતસિંહ પટેલ તેમનું માનવું છે કે જે પશ્ચિમ વિસ્તારની અંદર જે કામગીરી છે લોકોની સમસ્યા છે તેને વાંચા આપવામાં આવશે સાથે સાથે બુથ કમિટી કે જે અલગ અલગ જે કમિટીઓ છે તેને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે કેમેરામેન હિરણ સાથે રાહુલ ત્રિવેદી ટીવી થર્ટીન ગુજરાતી